રાજકોટ જિલ્લાના પારડી ગામના ભુવા ધીરુભાઈ મગનભાઈ ધરસુડિયાના દોરા ધાગા ધૂણવાના દાણા નાખવાની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથાની ટીમ અને શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની મદદથી 1255મો સફળ પર્દાફાશ થયો છે, જેમાં ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ભુવાએ કબૂલાતનામું આપી માફી માંગી કાયમી કપટલીલા બંધની જાહેરાત આપી હતી. આ સાથે જ સફળ કામગીરીમાં જાથાના ચેરમેન, એડવોકેટ તેમજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન સ્ટાફમાં PSI, ASI, HC, PC, WPC સહિતના દ્વારા કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના પારડી ગામમાં ઘરના માતાજીનું મઢ, સુરાબાબા દાદાનું મઢ રાખી અને જોવાનું, દાણા જોવાનું કામ અને લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ ભુવા ધીરુભાઈ ધુણેશિયા પટેલ, કે જેઓ બે પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનોને યુવક યુવતીનો સંસાર ચાલે એમ નથી અને વિખવાદ ઊભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને પિયર મોકલી ગયા. આ નિમિત્તની અંદર ભુવાનો એક ષડયંત્રનો ભાગ હતો, એને શાપર વેરાવળના મુકેશભાઈ નેગજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે, કુણાલ છે, આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું, એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે. આ સમગ્ર બનાવની અંદર ભુવાનો ઉપયોગ કરી ભુવાનો ષડયંત્રનો ભાગ રચના કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું કરી દીધું, જે કાવતરું નિષ્ફળ નીવડેલી છે. વિજ્ઞાન જાથાએ ધીરુભાઈ ધુણેશિયા પટેલનો પર્દાફાશ કર્યો છે, એને કબૂલાતનામું આપ્યું છે, માફી માંગી છે, સામે સરદારના બાબુભાઈની પણ માફી માંગી લીધી છે કે પોતાની વરવી ભૂમિકા હતી અને હવે પોલીસ છે અરજીના અનુસંધાને આગળની કાર્યવાહી કરે છે અને ધીરુભાઈ પટેલ સામે અટકાયતી પગલાં લીધા છે.